પહેલી લહેરથી એલડી એન્જિનિયરિંગના એનએસએસના વોલેન્ટિયર્સ જે બાદ વોલેન્ટિયર્સને વિચાર આવ્યો કે જે રીતે વૃત્તિકનું અવસાન થયું છે તે રીતે કોઈ વ્યક્તિનું સુવિધાઓ અને માહિતીના અભાવે અવસાન ન થાય તેના માટે ત્રીસ થી ચાલીસ જેટલા વોલેન્ટિયર્સે સાથે મળીને કોરોના સહાય નામની વેબસાઇટ બનાવ્યું છે આ વેબસાઇટમાં હાલમાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઓક્સિજન દવાઓ બ્લડ સહિતની ઓથેન્ટિક માહિતી મૂકવામાં આવી છે જેથી લોકોને સરળતાથી માહિતી મળી શકે જ્યારે કોરોનાની બીજી લહેર આવી અને બીજી લહેર આવી ત્યારે એ ખરેખર બહુ ભયાવહ હતી અને એ વખતે ઓક્સિજનની કમી દવાઓની કમી અને એવા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા અને એવા સંજોગોમાં અમારા એનએસએસ એલડીસી અમે એક અમારા વોલન્ટિયરને પણ એમાં ગુમાવ્યો જેનું નામ વૃતિક કડિયા એકવીસ વર્ષની ઉંમરે એના એના પિતા એના દાદા અને એની સાથે વૃત્તિકનું પણ દેહાંત થયું અને આ આની સાથે એનએસએસ એન એલડીસી ખરેખર એક એક શોક શોકમાં ઘેરાઈ ગયું હતું અને એવા સમયે એવો વિચાર આવ્યો કે આપણે સમાજમાં ઉપયોગી શું કામ થઈ શકે અને એને ધ્યાનમાં રાખીને એનએસએસ એલડીસીના વિદ્યાર્થીઓ દ્વારા એક કોરોના સહાય કરીને એક વેબસાઇટ બનાવવામાં આવી આપણને ખબર છે કે કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનની અછત સર્જાઈ હતી એ વખતે આપણને રેમડેસિવિર ઇન્જેક્શન કે દવાઓ નહોતી મળતી કે આપણને હોસ્પિટલ નહોતી મળતી એવા સંજોગોમાં એનએસએસના વિદ્યાર્થીઓને એવો વિચાર આવ્યો કે આપણે શું મદદ કરી શકાય આપણા વોટ્સએપ મેસેજ પર ઘણું બધું આવતું હોય છે કે ભાઈ તમને અહીંથી ઓક્સિજન મળશે તમને અહીંથી આ મળશે અને જ્યારે આપણે ખરેખર ત્યાં કોન્ટેક કરીએ અને ત્યાં એમ કે ભાઈ આ તો ખોટો નંબર છે અથવા તો અહીંયા અમે આવું કશું કરતા નથી અથવા તો અમારી પાસે આવું કંઈ છે નહીં એટલે જે ખરેખર આપણે તકલીફમાં હોઈએ ત્યારે ફોન કરીએ અને આપણને જો આ આવા જવાબ મળે તો એ આપણો સમય પણ બરબાદ થાય અને એ વખતે ખરેખર બહુ જ સમય અગત્યનો હોય છે કે જ્યારે પેશન્ટ દાખલ કરવાનું હોય ત્યારે તો એનએસના વિદ્યાર્થીઓ દ્વારા એક એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો કે આપણે જો આ બધી માહિતી એને વેરીફાઈ કરી લઈએ પહેલેથી જ કે ઓક્સિજન અવેલેબલ છે કે નહીં આ ફોન નંબર પર તો એ એ જો વેરીફાઈ થઈ જાય તો એના પછી આપણે જો આ વેબસાઇટ પર મૂકીએ તો કોઈપણ લોકો કોન્ટેક કરે તો એનો સમય ના બગડે અને એ જે જે વખતે દાખલ થવાનું હોય હોસ્પિટલમાં એ સમય સમય બહુ અગત્યનો હોય છે અને એ સમય જો સચવાઈ જાય તો ખૂબ જ ફાયદો થાય અને આના માટે જે કોરોના સહાય કરીને એક જે વેબસાઇટ બનાવી છે એ વેબસાઇટ ઉપર તમને બધી જ વેરીફાઈડ ઇન્ફોર્મેશન મળે વેરીફાઈડ ઇન્ફોર્મેશન એટલે ઓક્સિજનની જરૂરિયાત હોય તો તમને ઓક્સિજન ક્યાં મળશે કયા ફોન નંબર તમે કોન્ટેક્ટ કરો ત્યાંથી તમને ઓક્સિજન મળી જાય તમને ઇન્જેક્શન્સ મેડિસિનની જરૂર હોય તો તેમાં પણ કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે તો તમને જે જ્યાં અવેલેબલ મેડિસિન હશે એ બધી જ લોકેશન મળશે અત્યારે આ જે વેબસાઇટ છે એ ગુજરાત અને મધ્યપ્રદેશ આ બે સ્ટેટ માટે કાર્યરત છે અને ભવિષ્યમાં લગભગ આખું ઇન્ડિયા કવર કરે એ રીતના પ્લાનિંગ સાથે ચાલી રહ્યા છીએ એટલે વિધિન અ શોર્ટ ટાઈમ કદાચ આપણે ઘણા બધા બીજા સ્ટેટ્સને પણ આની અંદર આપણે ઇન્કલુડ કરી લેશું પણ એક અભિગમ એવો હતો કે આવા કોરોનાના કપરા કાળમાં જો આપણે માનવ બનીને કોઈની સહાય કરી શકીએ તો આઈથી એનાથી ઉત્તમ કશું જ નથી અને આજે એનએસએસ એલડીસીના વિદ્યાર્થીઓ દ્વારા એક વૃત્તિકની યાદમાં એક આ વેબસાઇટ ડેવલપ કરવાનું જે નક્કી કર્યું એ ખરેખર સરાહનીય છે એઝ અ પ્રોગ્રામ ઓફિસર તરીકે હું ગૌરવ અનુભવું છું અને આવા જ કામો ભવિષ્યમાં પણ થતા રહે એવું હું આશા રાખું છું લોકોને સરળતાથી માહિતી મળી રહે તેના માટે ત્રીસથી ચાલીસ ટકા વોલેન્ટિયર્સ દ્વારા સોશિયલ મીડિયામાં ફરી રહેલા મેસેજ પરથી મેળવેલા નંબર પર કોલ કરીને સારી માહિતી આપીને આ વેબસાઇટમાં અપલોડ કરવામાં આવે છે આ વેબસાઇટમાં હાલમાં ગુજરાત અને મધ્યપ્રદેશની માહિતી અપલોડ કરવામાં આવી છે જેમાં ગુજરાતમાંથી કુલ ત્રણસો નેવ્યાસી વેન્ડર્સની માહિતી મૂકવામાં આવી છે જ્યારે મધ્યપ્રદેશમાંથી કુલ એકસો પચાસ વેન્ડર્સની માહિતી મૂકવામાં આવી છે અમારો એક મિત્ર હતો એનએસએસએલડીસીનો વોલન્ટિયર એની રિસેન્ટમાં ડેથ થઈ ગઈ તો આ રીતે ઘણી ડેથ્સ આપણા ફેમિલી અને રિલેટિવ્સની થઈ છે અને વોટ્સએપ પર અને બીજા સોશિયલ મીડિયા પર ઘણો ડેટા આવતો હતો ઓક્સિજન છે બ્લડ છે પ્લાઝમા છે અને મેડિસિન્સ રિલેટેડ વેડ્સ રિલેટેડ પણ એમાં ઘણો ઇનએક્યુરેટ ડેટા આવતો હતો અને એનએસએસ સમાજ સેવા સંસ્થા સાથે સંકળાયેલું છે તો અમે વિચાર્યું કે અમે એવું કંઈક ના કરી શકીએ કે એક વેરીફાઈડ ડેટા મળે બધાને કે જે માહિતી હોય ચકાસેલી હોય અને સો ટકા સાચી હોય તેથી અમે ત્રીસથી ચાલીસ વોલન્ટિયર્સને સાથે લઈને અમે એક પોર્ટલ બનાવ્યું અને જેમાં એ લોકો અમે ફોન કરીને બધા વેન્ડર્સ વિક્રેતાઓનો કોન્ટેક કરીએ છીએ હાલ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ ત્રણ ત્રણ રાજ્યોનો અમે ડેટા કલેક્ટ કર્યો છે જે અને જે સંપૂર્ણપણે અમે વેરીફાઈડ કરીને પછી વેબસાઇટ ઉપર નાખીએ છીએ તો આ આઈડિયા અમને એ પ્રમાણે આવે છે તમે વેબસાઇટ વિઝિટ કરો છો તો તમને એક મેનુમાં બતાવવામાં આવે છે કે મેડિસિન્સ છે પ્લાઝમા છે ઓક્સિજન છે અને બેડ્સ છે તો આવી બધા ઓપ્શન્સ છે તમે અંદર જશો એટલે તમને સિટી સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે કે કોઈ પણ તમારું જે જિલ્લો છે ડિસ્ટ્રિક્ટ છે એ તમે સિલેક્ટ કરશો પછી તમારા સિટીનો તમને ડેટા બતાવવામાં આવશે જે તમે ઓક્સિજન સિલેક્ટ કર્યું છે તો તમને તમારા સિટીના અંદર જેટલા બી ઓક્સિજન વિક્રેતા હશે એમની માહિતી મળશે એમનો ફોન નંબર મળશે એડ્રેસ મળશે અને બીજું કોઈ ડિસ્ક્રિપ્શન જો એમને સ્પેસિફિક આપ્યું હશે તો એ મળશે અને ત્યાં એની સાથે રિપોર્ટ કરવાનો ઓપ્શન પણ હશે કે ઇન કેસ અમુક વાર એવું થાય કે ડેટા એમની પાસે હોય પણ પછી લાઈક મેડિસિન ખલાસ થઈ ગઈ હોય કે બેટ પૂરા થઈ ગયા હોય તો એ પણ ઓપ્શન મળશે જેથી માહિતી ખોટી ના ફેલાય એ જ્યારથી આ વૃત્તિકની આવી સ્થિતિ જોઈ તો અમારું જે એનએસએસ એલડીસી છે તો આના ઉપર કાર્યરત હતા જ બટ એના જોઈને અમને બી એવો વિચાર આવ્યો કે જેવું વૃત્તિક સાથે થયું છે એવું બીજા કોઈ સાથે થવું ના જોઈએ તો એક વેબસાઇટ સ્ટાર્ટ કરી છે અને એ જે સ્ટાર્ટ કરે છે એ બી એનએસએસએલડીસીના વોલન્ટિયરે જ કરી છે તો એ જે વેબસાઇટ છે તેમાં પ્લાઝમા પછી ઓક્સિજન સિલિન્ડર ક્યાં બેડ કેટલું ખાલી છે ક્યાં અવેલેબલ થઈ શકે આવી ઘણી ઇન્ફોર્મેશન જે પ્રોવાઈડ થઈ શકે કે જે કોઈ પણ પેશન્ટ છે એને આ રીતે ભટકવું ના પડે અને પરિસ્થિતિમાં એને વધારે ખરાબ ના બને તો એના માટે બી એક એવો પહેલ શરૂ કરી છે એનએસએસએલડીસીના વોલન્ટિયર્સે તો અરાઉન્ડ લાઈક ત્રીસથી ચાલીસ વોલન્ટિયર છે કે જે આ એક આખી ઇવેન્ટ કે જે કહી શકાય તેમાં પોતાનું કામ કાર્ય આપી રહ્યા છે વોલેન્ટિયર્સ દ્વારા બનાવવામાં આવેલી કોરોના સહાય વેબસાઇટમાં અત્યાર સુધીમાં પાંચ હજાર કરતાં વધુ લોકોએ વિઝિટ કર્યું છે જેમાંથી અંદાજે પાંચસો લોકોને તેમાં રહેલી માહિતીથી ફાયદો થયો હતો વેબસાઇટને મળી રહેલી સફળતાને કારણે એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થી અને વોલેન્ટિયર્સ દ્વારા આવનારા દિવસોમાં સમગ્ર ભારતભરના વેન્ડર્સની માહિતી મૂકીને લોકોને મદદરૂપ થવાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવશે આ એલડી એન્જિનિયરિંગના એનએસએસના વોલેન્ટિયર્સ દ્વારા લોકોને મદદરૂપ થવા માટે અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે કેમેરામેન કૃણાલ કનોડિયા સાથે રિપોર્ટર કમલ પરમાર અમદાવાદ અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર